ચાળી માળી પારગરી પરચાળ મેલડી માના પરચા અપ્રમ ભાર છે મેલડી માની લીલા અદ્ભુત છે સાયલાની ધરતી માથે માય પ્રગટ પ્રમાણ આપી દીધા આંડા ભવાને દેતલી માને અમર વચન આપી દીધું ભગવાન જેવો દીકરો થાય નવઘણ ધરતીમાં એનું નામ અમર રહે અને જગદંબાએ કીધું કે હું નામ દેતી જાઉં આવું જ્યાં પ્રગટ પ્રમાણ આપી દીધું છે બાપા સાયલાની જગત માટે દાદા ભગલા આણદા દાદાની દેવી માં મેલડી હાજરા હજોર છે દાદા ધનુની દેવી જે કહેવાય એ માના મઢળે અખંડ દુહા બોલે છે જગદંબાના ધૂપ ધમ ધમે છે જગદંબા મેલડીના પારે હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શને આવે છે 18 વર્ષ જ્યાં માન શ્રદ્ધાથી નમે છે માનતા બાધા આકડી રાખે છે અને માં મેલડી બધા એના કામ પરિપૂર્ણ કરે છે બાપા દાદા ભગલા આણદા દાદાની દેવી એની અમર ગાથા તો આજે ગવાય છે થકે મુનિ ધન પંડિતા પણ જનો વેદ નો પામે પા તુહી મા તુહી મા તુહી મા સાયલાની જગત માથે એના વડવા ઉકા દાદાથી વાત કરી તો ઉકા ભવા જગદંબાનું સ્મરણ કરે એના ભાઈ કરશનભાઈ પણ બન્યું એવું કહી સાયલાના રાજમાં કાંઈ ચોરી થઈ કે કોઈ કારણોસર ઉકા ભવાને અને કરશન દાદાને ગુનેગાર ગણ્યા કરશન દાદાને કાંઈ સંતાન નહોતું બે ભાઈને ગુનેગાર ગણી અને ગામના પાદરમાં લીલા હુકા લાકડાને ભેગા કરીને એની માથે બેહાડીને બાળી મૂકવા છે માતાજી માતાજી કરે છે જોઈએ એની માતાજી કેવી છે પણ એમ કહેવાય છે લાકડાનો ઢગલો કર્યો અને સિપાયો બરાડા મીડ્યા પાડવા અને ઉકો ભાબો તો માને સમરતા રહી ગયા કેવું બિનું તું તેદી સાયલાના પાદરમાં પકડો એ હા પકડો પકડો પકડાને વાળી જા વાળી જા ને માતાજી માતાજી કરે છે હા એની માતાજી કેવા છે જોઈએ આપણે જોઈએ હાલો હવે પકડો હાલો ને હે માં મેલડી ઉગતા ભોરની દેવી મારી વારે આવજે માં આ બળતામાંથી મને બચાવજે મેં જો તારી નેક ટેકથી પૂજા કરી હોય તો આજે મારી લાજ રાખજે માં આ રાજનું ખોટું આળ માથે આવ્યું માં હું ગુનેગાર છે રાણો મને બચાવ મેલડી મારી વારે આવ્યું માતા મારી વારે આવ્યું હે મા હે મેલડી મા હે દુખિયાની બેલી મા અમારે વારું કરો મા મા મેલડી અમારી દા હાંભળીને ધોળજો માળી માળી અમારી દા હાંભળીને ધોળજો મા હું મરી જાઉં કે બરી જાઉં એમાં મને વાંધો નથી પણ કોક કહે કે મેલડી બેઠી હતી ને ઉકા ભૂઆ બડી મૈરા મા હા મા માળી જેને જેનો આશરો એને એની લાજ મારી માં મેલડીનો આશરો એટલે જ વિનવું માળી કે તું રાખજે મારી લાજ જય માં મેલડી જય માં મેલડી જય માં મેલડી જય મેલડી માં 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 હુકા ભવા દામ ઘટે છે અને અગ્નિની જ્વાળ આવું હાર 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 હળગી રહી છે પણ હા હું માતાજીનો ચમત્કાર જો જાણે હુકા ભવાનો હાથ સાંભળ્યો સારે કોર અગ્નિની જ્વાળ આવું હાર હાર બળે છે તોય બે ભાઈઓનો વાળ વાંકો થતો નથી હો અગ્નિ એને પાળી શકતો નથી જેના મેલડી રખોપા કરે એનો કોણ વાળ વાંકો કરી શકે પણ એવે તેને બરોબર એ ગામના પાદરમાંથી બે ભાઈઓ હાલ્યા આવે એક લાલિયો અને એક શહેરીઓ આવું જોઈ માથા કોઈ ભારા છે જોઈ રહ્યા હો બે ભાઈઓ અંદરો અંદર વિચાર કરે કે હા 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 શું એ ભાઈ ભાઈ લાલિયા હા આ જો તો ખરો કેવો ચમત્કાર અગ્નિ ભડભડ ભરે છે એમાં બેઠેલા માણસોનો તો વાળે વાંકો નથી થતો આવો એલા આમ જો તો ખરો
આ તો કોઈ દેવી નો પરસો છે, આ નહીતર અગ્નિ રેવા દે ભાઈ, એ બાળી મૂકે ભાઈ, બાળી મૂકે. અરે હા, હું ઈ તો કઉ છું, આ કઈ હગી થાય, અહીની દેવી હાજર હાજર છે. ઓ ભાઈ, આવી દેવી ને આપણે પૂજીએ ને તો કેવું હારું. હા ઓ ભાઈ, તો બહુ હારું, આ દેવી તો પરગટ છે, પરગટ. અરે સાચી વાત છે ભાઈ. એ લાલિયા, સે હરિયા, એ આવતારિયો બાપા, આવતારિયો, આ કુલાડામાં આવી જાવ. એ આવ્યા, આ મેલડી માં તમારી રક્ષા કરશે. હા બાપા, આવી જાવ બાપા, આવો ઝટ આવો, માતાજી હાથ કરે છે બાપા. આવ્યા બાપા, આવતારિયો. હા આવ્યા બાપા, હા હાલ લાલિયા, હાલ 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 હાલ. આવતારિયો બાપા, આવતારિયો ઝટ, આવતારિયો. બે ભાઈઓ ગડગડતી દોઢ મૂકીને ઊંડા આમાં જગદી શ્યામા પડ્યા, પણ ખમા ખમા ખમાના ખમગાડા મળ્યા થવા. બે ભાઈને અગ્નિ બાળી શકી નહીં હો, રાજના માણસો આવું બધું જોઈ. આ તો કોઈ દેવીનો ચમત્કાર છે, અને આપણે દુભવા એને સહી સલામત છોડી મૂક્યા. માફી માંગી કાપવાની, પણ લાલિયો ચહેરિયો, આ માતાજીને હવે આપણે પૂંજી. આ તો માં જગદંબા હાજરા હાજુર મેલડી, પછી તો પોતાના ઘરે આવ્યા છે. હે ને જગદંબાના માંડવા નાખ્યા છે હો, ગામે ગામ કંકોત્રી લખી ભુવા ભક્તોને તીડાવ્યા. અને એ મજાની ડાકલીઓ વાગે છે, ભુવા ભક્તો ધૂણે છે, તાવા તળાઈ રહ્યા છે, જગદંબાના ગુણગાન ગાઈ રહ્યા છે. Thank you.
પ્રગટ પ્રમાણ જ આ જગદુંબાએ આપી દીધા છે. માં મેલી તો લીલા કરે છે. એ સાયલાની જગત માથે એક વખત એવો આવ્યો એક દાદા ઉગા બુવા, પોતાનો એકનો એક દીકરો વેલકો બેસ, બાપ દીકરો બે, બીજું કોઈ ઘરમાં નહીં, એકલું તો વનમાં ઝાડવું હારું ન લાગે બાપા. પોતે માતાજીના પરમ ઉપાસે પોતે વિચાર કરે, હે જગદંબા મારું કોઈ નહીં, એક હાથ રૂપિયા મેં મઢની જમીન લીધી છે, એના હાથ રૂપિયા માં મારી પાસે દાદા નથી, એક જ નો એક દીકરો છે. માતાજીના પાલક પાસે આવી ઉકા બાબા ગોળી પીડ્યા, માને પ્રાર્થના કરે છે, માં મેલડી ઉગતા ફોરની દેવી, જય હો માં તમારી જય હો, એ માં તારા આધારે જીવું છું બસ, બાકી તો બાળી વનમાં જેમ એકલું જાળવું હોય એમાં એકલવાયુ જીવન બહુ વામું લાગે છે. આ એક વેલકો દીકરો અને હું, અમે બે બીજું તો હું કરી માળી, બસ બાપ દીકરો મહેનત મજૂરી કરીને પેટ ભરી લઈશી. એ મારા કુળની દેવી, તારા તો સતના દીવા બરે છે માળી, બસ અમને આમ અમારી લાજ હાંસવી રાખજે માં, અમને આમ અમારી લાજ હાંસવી રાખજે. બીજું હે ઉકા બાબા, ઉકા બાબા, ઉકા બાબા, આમ માતાજી પાસે રોદણા રોવાથી કઈ નહીં પડે, કામ કરો કામ, અને રાજ્યના બાકી નીકળતા કાવડિયા લાવો. આ માતાજીનો મઢ બનાવવા વાળાની જમીન લીધી છે ને, તો એ જમીનના બાકી નીકળતા 7 રૂપિયા લાવો, ઘણો વખત થઈ ગયો છે હવે, બસ હવે રૂપિયા લાવો, નહીતર રાજની જેલ ભોગવવી પડશે. અરે બાપા, 7 રૂપિયા અટાણે મારી પાસે ક્યાંથી હોય, એ ઘરમાં એક મુઠ્ઠી ધાન નથી, ત્યાં આ કાવડિયા ક્યાંથી હોય બાપા, હું ગરીબ દેવી પૂજક, અટાણે આ કાવડિયા ક્યાંથી લાવું હું. હવે કાવડિયા ન હોય ને તો આ છોકરાને અડાણે મૂકવો પડશે, ગીરવે મૂકવો પડશે હિમજાને. હા બાપુ, કાઈ વાંધો નહીં, આપણી પાસે 7 રૂપિયા નહીં થાય ત્યાં સુધી હું રાજ્યનું કામકાજ કરીશ બાપુ. બેટા, માતાજીના મઢની જગ્યા હાટું મારે અડાણે મૂકાવું પડે એવા મારા ભાગ ક્યાંથી? હા બેટા, હા, આપણી દેવી માં મેરડી હંધાઈવાના હારા કરશે દીકરા, જા બીજું હું, માં મેરડી તારી રક્ષા કરે. લે હાલ, હવે હાલ, મારે હજી ઘણા ઠેકાણે ઉગરાણીએ જવાનું છે, હાલ વેલકા હાલ. આંબડો ઉકા બુઆ, હા બાપા, 7 રૂપિયા જે દી ભેડા થાય ને એ દી વેલકાને છોડાવી જજો. ભલે બાપા, ભલે ભલે, જેવી મારી દેવીની મરજી, બીજું હું, જેવી મારી દેવીની મરજી. જય મહેલડી માં, જય મહેલડી માં, જય મહેલડી માં, જેવી મારી દેવીની મરજી. એકના એક દીકરાને 7 રૂપિયામાં મોતીડા પારકલા પાસે અડાણે મૂકવો પડ્યો. ઉકા દાદાની માથે તો જાણે આપ તૂટી પડ્યો, દુઃખનું કોઈ માપ્યું નહીં, બાપ દીકરો બે તો હતા, બીજો કોઈ હતો નહીં, હવે તો એમાં ઉકા દાદા એકલા પડી ગયા. ગરીબ દુખ્યું જીવન, શું કરું, ક્યાં જાઉં? માતા મેરડીને પગે લાગ્યા, હે મારી માં, જ્યાં લઈ જાય ત્યાં જાઉ, જેને જેનો આશરો એને એની લાજ માં, મારે તો તારો આશરો મારી લાજ રાખજે. ઉગતા પોરની દેવી, ગામમાં આટો મારી, એ દાદર ધોળી ફેરવી, ખંભે ધોળી, ગામની બહાર આવ્યા તળાવને કાંઠે. ભૂખ લાગી છે, ગમે એટલું દુઃખ હોય પણ બાપા કઈ ખાવું તો પડે ને, એ ખંભેથી ફાંટ ઉતારી તળાવની પાળે પાસે, પણ અંદરથી જોયું ને તો ઘઉંના રોટલાના બટકા નીકળ્યા. એ ઘઉંના રોટલાના બટકા, ઉખા ભવાને ભૂખ લાગી છે, એટલે પોતે ત્યાં રોટલાનું બટકું ભાંગીને મોઢામાં જ્યાં મૂકવા જાય છે ને, ત્યાં તો આહોળાના દોરિયા આવ્યા હોય.
હે મારી દેવી, આ રોટલાનું બટકું મારા ગળે કેમ ઉતરે? અટાણે જો મારો વેલકો હોત તો મારો વેલો જો અટાણે હોત તો મારા હાથમાંથી બટકું ઝૂટવી લીધું હોત. અરે રે રે, એ મારા કુળની દેવી માં મેલડી, હવે મને અન્ન પાણી નો ખપે, નો ખપે, હવે મને અન્ન પાણી નો ખપે. હવે તો તું જીવાય તો જીવું છે માળી, અને તું માર તો મરવું છે. ઓ કાબુઆ, આ તારા ઓશિયાળા આંસુડા લૂછી નાખ દીકરા. મને ઓશિયાળા આંસુડા ગમે નહીં. હું કોણ? મને ઓળખી? કોણ? મારી માં મેલડી, ટપોરણ નાગણી, મુક્તા પોરની દેવી, મારા કુળની દેવી. જય હો માળી, જય હો તમારી, જય હો મા, જય હો મા. છાનારી ઉગા બુવા, છાનારી. લ્યો ઉભા થા, બોલો, હેવું તે શું દુખાવી પડ્યું છે? બોલો ઉગા બુવા, બોલો. અરે રે મારી મેલડી માં, તું અજાણી બની ગઈ. હે માં, તારાથી ક્યાં કઈ અજાણ્યું છે બાપા? હે અટાણે મારું આ ઉકલાનું કોઈ નથી માણી, કોઈ નથી. માં માં, તું મારા અંધાની અંધા લાકડી, મારી નમૂડિયાની મૂડી માં. આજે આજે હું તને હું કહું માણી, હું તને કહું. સાંભળો મારા ભુવા, સાંભળો ઉકા ભુવા. હાટલા બધા દુખી થાવ માં દીકરા, આ બધી મારી મેલડીની લીલા છે. મારે મોતીડા પારગલાના કુળમાં પૂજાવું છે. હું કહું તેમ તું કરજે. હું દેવી મેલડી હવે પોગુ મોતીડા પારગલા પાહે. આમ જગદંબાએ ધીરજથી માં મેલડીયા લીલા કરીને પોગ્યા મોતીડા પારકલાની પાસે, જગદંબાની અજબ લીલાનો પાર કોણ પામી શકે? પણ આને તો દ્રોહ કર્યો છે, ભુવાને દુભ્યા છે. મોતીડા પારકલાની માથે રાજની આફત આવી પડી. મોતીડા પારકલાને રાજની જેલ પડી. જે રાજનો માનીતો હતો એને હાથે પગે બેડ્યું પડી અંધારી કોટડીમાં પૂરી દીધો. જ્યાં દાદા માકો દાદા જોવા એવી જેલમાં પુરાણો છે. મોતીડા પારગલાની માથે અપાર સંકટ દુઃખ આવી પડ્યું છે. ક્યાં જઈને કરવો પોકાર? બસ શું કરવું એનો અફસોસ થઈ રહ્યો છે. રાતે આહુડે જેલમાં રોઈ રહ્યો છે. અરે રે, મેં સપનામાં કોઈ દી દુઃખ વેઠું નથી, અને આ અણધારી આપ ક્યાંથી આવી? મારી દેવી, આ શું થવા બેઠું છે? આનું કારણ શું હશે મારી? કેમ મારા મોતીડા, મને ઓળખસ? હું કોણ? અરે અરે મારી માં, માં તમે કોણ છો? માં મને ન ઓળખી? હું કાપવાની દેવી માં મેલડી બોલું છું. માં માં મેલડી, માં મેલડી, મારી દેવી મને માફ કરજો. માં હું તમને ઓળખી ના શકો. તું મને ઓળખી શક્યો નહીં. મારા વેલકાને તે અડાણે મુકાયો છે, ગિરવે રાખ્યો છે. માં મને માફ કરો, માં મેલડી મને માફ કરો. હું ભાન ભૂલો માડી. હા
તું ભૂલો મોતીડા, તું ભૂલો. અરે અરે મારી દેવી, માડી માડી આમાંથી મને છોડાવો. માડી, આ તો રાજ્ય છે, કદાચ મને ફાંસીની સજા થાય તો મારા મારા બાયડી છોકરા રખડી પડે. માડી માં મેલડી, આમાંથી મને છોડાવો, આમાંથી છોડાવો તો તમે કયો એમ કરી દો. માડી, પણ પણ મને આ સંકટ, મને આ સંકટમાંથી ને આ જેલમાંથી છોડાવો. મોતીડા, હું તને આમાંથી છોડાવું, પણ તારે તારે મારી એક વાત માનવી પડશે, વચન પાળવું પડશે. હા માડી, માડી મને મંજૂર છે માડી. તો હા, પણ તારે એક ઉટિયો ને હવામણનો દાવો મને મેલડીને કરવો પડશે. ઉકા ભુવાને કહેજે મારે એને હાથે ખાવું છે. મોતીડા પારકલાના કુળમાં પૂજાવું છે. હા, મારી મેલડીની લીલા છે. ખમા ખમા મેલડી માં, ખમા મારી, ખમા. ભલે ભલે મારી, ભલે, જેવી તમારી મરજી માં, જેવી તમારી મરજી. જય માતાજી, જય મેલડી માં, જય માતાજી, જય માતાજી માં, માં ખમા. આવી વાતો બની છે બાપા. મધર આદ્ય માં મેલડીસ એમ કહેવાય છે કે એના ભણકારા હમણા. મોતીડાએ માફી માંગી, માં મને માફ કરજો. હવારનું ટાણું થયું, પોતાને કાંઈ નક્કી નથી થતું, પણ પ્રભાતના પહોરમાં દરબાર પોતે આવ્યા કે મોતીડા તું ખરેખર નિર્દોષ છો. જાની માથે મેલડી દયા કરે પછી હું ખામી હોય બાપા. મોતીડાને સત્ય સમજાણું, વેલકાને છોડી મૂક્યું. માં મેલડીની દયા, રાજનો હાંસો સોર પકડાઈ ગયો ને મોતીડાને પછી માનપૂર્વક જેલમાંથી છૂટો કર્યો. પછી તો એક બુટિયો પોતે હવામણનો તાવો મેલડી માને કરવો છે. હાલ હવે ઉકા ભાવા પાસે જાઓ. ઉકા ભુવા પાસે જઈ અને માફી માગું, અને આ જગદંબાઈએ જે કાંઈ કીધું છે એ જઈ અને દાદાને વાત કરું. આમ મોતીડો પારકલો, પછી તો જગદંબા મેલડીનું ભજન કરતા, તું તું માં, તું માં, તું માં, તું માં, તું માં, મનમાં વિચાર કરી જાય છે. હે ઉગતા પોરની દેવી, તારી લીલા સમજાય એવું નથી. હે ઉકા ભવાની દેવી, હે માં મેલડી, તું તો નુરિયા મહાણી ને મારનારી અને ગંદરપા મહાણ ને ભેળનારી. મેં એક ભુવાનો દ્રોહ કર્યો, 7 રૂપિયા ને ખાતર મેં એના દીકરાને અડાણી મુકાવડાયો, પણ હે માં તે મને કીધું છે ને એ પ્રમાણે આ બુટિયો અને હવા મનનો તાવો કરવા. હું દાદાની પાસે જ આવશું ધીરે ધીરે. મોતીડો પારગલો ઉકા ભુવાના ઘર તરફ આવે છે. દેવી પૂજક ના વાસમાં જાય જગદંબાના અખંડ દીવામી રહ્યા છે. હા કે હોકારે મારી વાતો કરી રહી છે. એ જગદંબા મેલરીના પરચા કેવા છે? મોતીડો પારગલો એક બુટિયો લઈને આવ્યો અને પછી ઉકા દાદાના આંગણાની માલપા એને પગ રાખ્યો. દાદા હસી ગીરી, પણ એમ કરે છે તાતો. ઘરમાંથી ઉકા દાદા બહાર નીકળ્યા. જેવા ઉકા દાદા ઘરમાંથી બહાર આવ્યા, મોતીડાએ હળી કાઢી ડોટ દીધી. હોય જેમ લાકડી પડે એમ ઉકા ભવાના પગમાં પડી ગયો. હે ઉકા ભવા, મને માફ કરજો. બહુ મજાનું બોલ્યો મોતીડો પારગલો. બે હાથ જોડી ઉકા ભવાને વિનંતી કરે છે, પ્રાર્થનાઓ કરે છે. ઉકા દાદા, દાદા મને માફ કરો, હું ભાન ભૂલો, તમને મેં બહુ દુઃખ દીધું છે, મને માફ કરો દાદા. હવેથી હું તો શું, પણ મારી વસ્તી તમારો અપરાધ નહીં કરે દાદા. આવી ભૂલ હવે નહીં થાય, મને માફ કરજો દાદા. હું તમારો ગુનેગાર છું દાદા, મને માફ કરજો. આમાં કોણ કોનો ગુનેગાર એ તો માતા મેલડી જાણે ભાઈ.
પણ ભાઈ આ શું? દાદા દાદા બુટિયો અને સમામણનો તાવો કરવો છે, માતાજીને તમારા હાથે જમવું છે. અરે પણ બાપા, આ તો રહ્યું મહાજનનું રાજ, આમાં ડાકલાની દાંડી પડે ત્યાં તો માજન પોગી જાય છે. આ હંદુઈ મારા હાથે કરું એના કરતા માળી માળી માં આ કામ તમે જ કર્યું હોત તો માં એક થાય એક થાય હો. આવો વિચાર ઉકા દાદાને આવ્યો, થોડો ગોળ મંગાવો અને એનો બુટિયો બનાવી આવું. વિનું છે બાપા, પછી તો ગામમાંથી ગોળ મંગાવ્યો અને બુટિયો બનાવ્યો અને મોતીડા પારગલાના હાથે માતાજીને જમાડ્યા અને તાવો કર્યો હો ઉકા દાદાને ટૂંકામાં દેવી ઉપર વિશ્વાસ હોય. શ્રદ્ધા થોડીક દબી ગઈ પણ ધર્મના શબ્દ જાય નહીં. આવું બેનું એટલે માતાજીને ક્રોધ છીડ્યો અને ભયંકર કડાકો થયો. ભયંકર કડાકો થયો અને ગર્જનાઓ થઈ માતાજી મેરડી જાણે અંકાશમાં સડી ગયા. ઉકા દાદાને વેલકાની માયા લાગી, દેવીને બહુ દુઃખ થયું. ઉકા દાદાની માથે વેળા પડવા લખેલી પણ એ પછી તો હવા મહિનો જ્યાં થયો ને ત્યાં તો વેલકાનું અવસાન થયું. વેલકાને લઈ લીધો એ સાહિલાની જગત માથે તો પછી ઉકા દાદા એકલા પડી ગયા છે. એકના એક દીકરાની પાસે રાતે આહુણે રોવે છે, સોધાર આહુણે રોવે છે. બસ હવે તો ક્યાં જાઉં, કોને કહું, કેવું બને છે? અરે મારી દેવી, આ હું તાવા બેઠું છે. એકનો એક દીકરો હતો ઈ ઉપાડી લીધો, હવે આ સંસારમાં મારું કોણ? હે મારી દેવી, તું નક્કી ગાંડી થઈ ગઈ છો. માં માં તું આંધળી થઈ ગઈ છો કે શું? આ જીવતા જીવત હવે મારું કોણ બાપલિયા? કોણ મારું? એ બોલ, તું બોલ, કઈક તું બોલ, મારું કોણ? મારું કોણ? માતાજીના પલક પાસે ઉકા ભવા રોઈ પડ્યા, હવે મારું કોણ? સાયલાની ધરતી જાણે પોતાને ઝાકારો આપે છે. નીકળી ગયા ત્યાંથી પછી હો, પછી તો નાતના ગામડે 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 ફરે છે. જ્યાં પોતાના નાતીલા છે ત્યાં જઈને પોતાના દુઃખની વાત માંડે છે. બાપા મારી દેવીને કોઈ વારો, મારી દેવી જાણે ગાંડી થઈ ગઈ લાગે. બાપા કોઈ મારા બાપની દેવીને વારો, મારા બાપની દેવીને કોઈ પાછી વાળો. આ મુકા બાબા નાતના ગામે ગામ નાતીલાના ઘેર ઘેર ફરે છે, રખડતા ભટકતા. પોતે એકવાર ધંધુકા તાલુકાના અડવાળ ગામમાં આવ્યા છે. એ અડવાળ ગામમાં દાદા શિવલા જેઠિયાની વસ્તી, દાદા અમરિયાની વસ્તી. એ દાદા જેઠિયાના વખતમાં દેવી પારગરી માં ખોડિયાર માં હકતડી જાના કુળમાં સાક્ષાત પૂંજાય, જાના મઢમાં અખંડ દીવા બળે છે, ધોક ધમ ધમે છે. જગદંબા વેણ વાત કરે છે. એ અડવાળ ગામમાં તળાવની પાળે રાખું ક્યાં કુળનો મઠ છે ત્યાં આવે છે. હો નાતીલાને ભેગા કરે અને પોતે ઉકા દાદા વાત માંડે છે. બાપા મારી વાત સાંભળો. બાપા તમે નાયક ભગવાન ગંગાનો પ્રવાસ હો બાબલિયા, એ તમને હવને મારી વિનંતી છે કે તમે મારી દેવીની પાછી વારો, એ માં મેલડીને વારો. હાજુ કહું છું તમને, એ મેં ભયંકર ભૂલ કરી છે બાપા. એ હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. હા કોઈ નહીં, હું તમને વિનવું છું બાપલિયા. એ એકના એક દીકરા નહીં, કોઈ બેઠો છું બાપા, કોઈ બેઠો છું.
હું દેવી મેલડી, મારા ઉકા ભુઆ એ મને સેતરી છે. જગત તો લેણા લે, પણ હું અલેણા ની લેનારી મેલડી. મારી નાત, મારું જે હતું ઈ મને આપી દો, પછી હું આવીને ઊભી રહું તો મેલડી જાણજો. હા મારી મારી તમે કેશો એમ કરી દેશું માં. ખમા કરો દેવી, ખમા કરો મેલડી માં, ખમૈયા કરો. તમારાને તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળશે માં? મારી ખમા કરો માં, મારી દયા કરો. હું કભુઆ માથે મહેર કરો, તમે કેશો એમ કરી દેશો માં. મારી કેશો એમ કરો માં. હું તારો પોટિયો મારી, હું તું કઈ ને એમ કરીશ, મને માફ કરી દે માં. આ બાપરિયા મને માફ કરી દે. અરે માં, હું તમને જાણી નહી. ખંબા મારી નાતને, ખંબા, ખંબા મારી નાતને, ખંબા, ખંબા, ખંબા મારી નાતને, ખંબા. ખમા મારી નાતને, ખમા મારી નાતને. માતાજીએ માફ કરી દીધું. જગદંબા મેલવી, માં દયાળો, માના કહેવા પ્રમાણે, દેવીના કહેવા પ્રમાણે બધી વિધિ પછી તો પૂર્ણ કરી. માને વાલું બહુ લાગ્યું. ઉગતા પોરની દેવી માં મેલડી રાજી થયા. પછી તો અમારા દાદાએ પોતાની બહેન ઉકા ભુવાની વેરે પરણાવ્યા છે. હે ઉકા ભુવા, મારી બહેન, હું તમારી વેરે આપું છું. નાચમાં આનંદ આનંદ સવાઈ રહ્યો છે. એ પછી તો ઘડિયા લગ્ન લીધા, કંકોત્રીયું લખાણ્યું, બેનો દીકરીઓ માતાજીના થડા પાસે, માતાજીના મઢ પાસે જગદંબાને પ્રાર્થનાઓ કરે છે. હે માં, આવો પધારો, અમારે આંગણીએ પાવન પગલા માંડો. એ ઢોલ સરનાયું વાગી રહ્યા છે અને જગદંબાની પ્રાર્થનાઓ જ્યાં થાય છે. Thank you.
ઝઘડાની ઝીલણ માડી મારા હવેલા ઉકેલી જો, હવેલા ઉકેલ નારી માતા મેલડીમાં પધાર્યો. જગદંબાને તેડા થયા, પછી તો વાજતા ગાજતા ઢોલ વાગ્યા અને લગ્ન વિધિ માતાજીની દયાથી બધી પૂરી થઈ. જગદંબાબુ લીલા કરે છે, સમયને જાતા કાંઈ વાર લાગતી નથી બાપા. ઉકા ભુવા તો સુખેથી સંસાર વિતાવે છે. માતાજીની સેવા પૂજા ભક્તિ કરે, હાલતા ચાલતા મેલડી માનું સ્મરણ કરે. આમ ધીરે ધીરે દિવસો પસાર થાય છે. જેમ દિવસ ગણતા માસ ગયા વર્ષે આંતરિયા, સરાત ભોલી સાહેબા નામે વિધર્યા. અમુક સમય જાતા ઉકા ભુવાને ઘેરે હોનાનો સુરજ ગયો. એક દીકરાનો જન્મ થયો, બસ એ દીકરો બીજું કોઈ નહીં પણ આંદા દાદા. મેલડી માની દયા થઈ ઉકા દાદાએ મોહાણિયાનો આભાર માન્યો. એ બાપા, તમારી દેવીના દાદા જહના આનંદ આનંદ થઈ રહ્યો છે. માતાજીએ દીકરો દીધો છે. પછી તો નાનકડા એવા આંદા દાદા આંગણામાં રમે છે. પોતાના પિતાજી, પોતાનો બાપ, માતાજીની સેવા પૂજા ભક્તિ કરે છે એને જોઈ અને પોતાનું મન પણ પુરવાણું. આમ મેલડી માની સેવા પૂજા ભક્તિ કરતા 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 અચાનક ઉકા દાદાને જાણે હરગના તેડા આવવા મળ્યા છે. પરલોકમાં જવું છે, બસ નામ છે એનો નાશ છે. ઉકા દાદાએ પોતાનું ખોળિયું છોડી દીધું. બાપા, પરલોક સિધાવ્યા, વૈકુંઠ સિધાવ્યા. બસ હવે આ વાત દાદા આણદા પાસે આવીને ઉભી રહી છે. હું આણદા દાદા તો મોહાળમાં મોટા થાય છે, બસ અમારા દાદા એમના મામા અને મા જેઠડી. જેઠડી માં તો ધંધુકા પાસે પડાણા ગામના કાવઠિયાના દીકરી હતા. અમારા દાદા બે દીકરા વાલો ને હમીર, દીકરી પાન. જુઓ હવે માતાજીને વાત રાખવી છે. સતીના શબ્દ જાય નહીં એવું અંજળ આવ્યું. એક એવો ટાઈમ આવ્યો કે દાદા હમણાં માંદગીના ખાટલે પીડ્યા છે. બચવાની જાણે હવે કોઈ બારી રહી નથી. પોતાના આત્માને પણ ખબર પડી ગઈ કે હવે હું જાજુ જીવીશ નહીં. ટૂંકમાં કહું તો મરણ પથારીએ પીડ્યા છે. પોતે વિચાર કરે છે કેટલું રહું કોને ખબર, પણ આદમ પંખી ઉડી જાય. એ પહેલા કઈક કામ કરતો જાઓ, કોકનું ભલું કરતો જાઓ. આ મારે ધન દોલત માં મિલકત એનો કઈક પરમાર્થ કરતો જાઓ. જો આ દેવીના ભગત કેવા છે, કેવો વિચાર આવ્યો. બધા ભાઈઓને ભેગા થઈ, બાપા મારે તમને કઈક કેવું છે. આવું બેઠા, માં જેઠડી પણ બેઠા છે. આહા, હે જીતવા, માંદગીના ખાટલામાં પીડ્યા પીડ્યા અમારા દાદાએ વાત માંડી. બાપા, તમે હૌ નાતીલા અને ભાઈઓ બેઠા છો તો મારે તમને હૌને એક વાત કરવી છે. હા હા, આ કયો દાદા, કયો, તમારી જે ઈચ્છા હોય તે વાત માંડો. તો સાંભળો, હા, મારી મિલકત, ધન દોલત, ઘરબાર જે કાંઈ છે, હેમાં તમારું કાંઈ બાકી હોય, તમારો કાંઈ લાગભાગ હોય, તમારે કઈ વસ્તુ જોઈતી હોય તો કયો, નહીતર હું કહું એમ કરો. હા દાદા, બોલો. હા દાદા, વાત માંડો. તમે કયો એમ કરશો? બસ તો મારા છેલ્લા શ્વાસોની વાર્તા સાંભળો. હા દાદા, આ કયો કયો,
મારા ઘેરથી બાયુને તો મેં કહી દીધું છે, ને એણે વચન પણ દઈ દીધું છે, એટલે હવે તમારાથી કઈ કોઈનાથી કઈ બોલાશે નહીં. હું જે ને જે આપું એ લઈ લેવું પડશે. હા 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 દાદા, હા હા ભલે. હા મામા, તમે તમારે જે ને જે આપવું હોય તે આપો ને, તમારી ઈચ્છા પૂરી થશે. મામા બોલો, મામા બોલો. લે લે ભાણેજ, હા મારી થાપણ તને હોપું છું, એનું જતન કરજે. જા, મારી દેવી તારો વંશ રાખશે. અરે મામા, મામા તમે આ શું વાત કરો છો મામા? હા ભાણેજ, મામા મારી દેવી તને કોઈનો હોશિયાળો નહીં રહેવા દે. મામા ભાણેજ, મને મને ભગવાનના ઘરના તેડા આવ્યા છે. મામા બસ, જય માતાજી, જય માતાજી. જય માતાજી. આટલું બોલ્યા ત્યાં તો અમારા દાદાનું આતમ પંખી ઉડી ગયું. બે દીકરા વાલો અમી, એક દીકરી પાન. આ જવાબદારી આણદા દાદાએ હસતા મોઢે સ્વીકારી. હો ભલે મામા. પછી તો માં માસીના રાખ્યા વગર એવું પૂર્ણ પાડ્યું, એવું સદધર્મ પાડ્યું કે બાપા આજે આણદા દાદાની અખંડ અમર નામના ગવાય છે. અમારા દાદાના ગયા પછી આણદા દાદા તો હાલતા ચાલતા અહોનિશ માં મેલડીનું ભજન કરે. બે પાંચ દિવસ પોતાના ગામમાં રહે, વળી બે પાંચ દી અડવાળમાં રહે, આવી રીતે દિવસો વિતાવે છે. અને હળવું હળવું ધીરે 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 આ ત્રણેય ભાંડળા છોકરા મોટા થઈ ગયા. સમયને દાદા વાર લાગતી નથી, નળના ગાડા નળીમાં રહેતા નથી. થોડાક વર્ષો વીત્યા છે. હાંડિયો મરે તોય મારવાડ હમું જોવે ને બાપા. આણદા દાદાને પોતાના બાપ દાદાની ભૂમિકા યાદ આવી એટલે પોતે જેટલી મને વાત કરી. હા ભાઈ વાત કરો. એ અહીંયા આવ્યો, અહીંયા આવું છું, એક વાત કરું, સાંભળીશ કે નહીં? એ લ્યો આવી. એ હા કયો ને, તમારે વળી હું વાત કરવી છે? હા ભાઈ, મને થાય છે કે હવે તો આપણે આપણી ભૂમિકામાં જઈને તો હારું. એમાં શું, આ તો તમે બહુ સારી વાત કરી. ભલે ને તઈ જાશું. એને આપણા બાપની દેવી પાસે જે બનશે એ સેવા પૂજા અને ભક્તિ કરશું, ને જે થાય છે ને એ માતાજીની ટેલ કરશું. હા, આ તમે મારા મનની વાત જાણી લીધી હો. એ ત્યાં રહી મહેનત મજૂરી કરીને જીવન ગુજારો કરશું. તી હાલો ને હવે વાર શું કામ લગાડવી? પણ હું પેલા મારા મોહાળિયાની રજા લઈ આવું, એમની મહેરબાની, એની દેવીના જાજા જહના અમારા દુઃખના દી પાર પડી ગયા. હે મેલડી માની દયા અપરંપાર છે, પછી તો જેવો દેવીનો હકમ. હે લ્યો, તમે તૈયારી કરો, ત્યાં હું મારા મોહાળિયા પાસે જઈને રજા લઈ આવું. હે ભલે ભલે, બહુ સારું. એ પાછા વેલાસર પાછા વળજો. એ આ ગયો ને આપ ઘડી પાછો આવ્યો. લ્યો જય માતાજી. એ જય માતાજી. એ મારી દેવી, અમારી લાજ રાખજે માં. હે મારી દેવી, અમારી લાજ રાખજે. પછી તો આણદા દાદા પોતાના મોહળિયા પાસે ગયા છે, પોતાના મોહળિયાને મનાવ્યા. બાપા હવે અમારા બાપ દાદાની ભૂમિકામાં જવું છે, રાજી ખુશીથી અમને રજા આપો. હો મોહળિયા રાજી થયા, હસ્તે મુખે વિદાય દીધી છે. લાવ બાપા, અમારી દેવી તમારું ભલું કરશે. આ માણદા દાદા પછી તો હરખાત હાઈએ પોતાને ઘેર આવ્યા, જેઠલી માને વાત કરી અને પોતાના બાપ દાદાના વતનમાં
જવાની તૈયારીઓ કરી છે હો આંડા દાદા અને જેઠીમાં. ધીરે ધીરે એ ગામ સાયલા આવે છે, સાયલાની જગત માથે આવે છે, સાયલાની ધરતી ઉપર રહે છે દાદા. બસ પછી તો હોનીશ માની પૂજા સેવા ભક્તિ કરવી, તુંય મેલડીમાં તુંય મેલડીમાં તુંય મેલડીમાં અખંડ ભક્તિ કરે છે, મેલડી માના જાપ જપે છે, અખંડ તપધારી ગુવા ભજન કરી રહ્યા છે. માં જેઠડીનું પણ જગદંબા જેવું સ્વરૂપ છે, જેની પગની પાણી હુદી તો માથાના ભાલ લાંબા છે, પણ જેઠડીમાં પ્રભાતના પોરમાં હવારનું ટાણું હોય તારે પોતાના વાળથી ફળિયું વાળતા હોય ઓ માતાજીના મઢની આગળ. બાપા જ્યાં સત ધર્મ ભક્તિનો વાહો હોય, માં જેટલી પ્રભાતના કોરમાં માતાજીના પ્રભાતિયા ગાતા જાય અને ઘરના કામકાજ કરતા જાય. જેઠડીમાં માતાજીના થડા પાસે આવ્યા, મઢ પાસે આવ્યા. હે માં મેલડી, ઉગતા પોરની દેવી માં મારી લાજ રાખજે. પોતાના હૈયામાં કાંઈક વાત ખૂંચે છે, કાંઈક ઝંખના છે, માને કાંઈક કહેવું છે. માતાજી મેલડી પાસે આવી માં જેઠડી રોઈ ગયા. હે માં મેલડી, હે દુખિયાની બેલી, નું ધરાના આધાર, માડી તારી અકળ લીલાને કોણ પામી હકે માં, કોણ પામી હકે માં? મારા અંજળ પાણી મને ક્યાં લાવ્યા માં? માડી હવે તો તારો આધાર છે હો માં. માડી,
હવે તો તારો જ આધાર ને આશરો છે. એ માં, માં અમે તો તારા સોરું છે. હા માં, મારી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય હો માં. માં મેલડી, તમે તો મારા નમૂડિયાની મૂડી છો. માડી માડી મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે. હા માં. છાની રે મારી દીકરી, છાની રે. હું ઉગતાપોરની દેવી, મને મેલડીને દુખિયો ટકોરો વહમો લાગે દીકરી. રો માં, છાની રે. તારા આભુડાને લૂછી નાખ બેટા, જા તારી કુખે નામાધારી દીકરો જન્મશે. હાણદા ભુવાનું નામ નવખંડમાં અમર રહેશે, એવો ભગવાન જેવો દીકરો અવતરશે. નામ પણ દેતી જાઉં છું, નામ રાખજે ભગો, જે કંઈક નોંધારા દુખિયાનો થાશે સગો. હું મેલડી દેવી પ્રગટ પરચા આપીશ, આ મારું વચન છે. ખમા 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 માતા મેલડી, ખમા. જય હો માં મેલડી, તમારી જય હો. જય હો માં મેલડી, જય હો. જય હો માં. માં મેલડી એ અભય વચન આપી દીધું. આણદા દાદાની જાણે જગદંબા ભાવના પૂરી કરતા હોય. નામાધારી દીકરો જન્મ છે. પૂરા 9 મહિના 9 દાડા વીત્યા છે. આણદા દાદાને આંગણે, આણદા દાદાને ઘેરે દીકરાનો જન્મ થયો. આનંદ આનંદ વર્તાણો છે ભાઈ. માતાજી નામ તો પહેલેથી આપતા ગયા હતા, છતાંય છઠ્ઠી આવી એટલે નામ રાખ્યું ભગમાલ. માતાજી નામ દેતા ગયા હતા, ભગમાલ નામ રાખ્યું છે. આનંદ આનંદ છવાઈ રહ્યો છે. પછી તો ભગમાલ, એ ભગમાલ ભોવા નહીં તો માતાજીએ લાજ રાખી. બાપા, જ્યાં માં મેલડીને આવવું પડ્યું એનો ઇતિહાસ તો અદભુત છે. ઠાકે મુનિ જન પંડિતા, જનો વેદ પાર પામે. પણ મારી નાની એવી જીભથી માતાજીના ગુણ હું કેટલા ગાઈ શકું? મારે તો ભગમાલ દાદાનો ઇતિહાસ કેવો છે. એ સાયલાની ધરતી માથે માયે કેવા પ્રગટ પરમાણ આપ્યા છે. હવે પછીના બીજા ભાગમાં એ સંધણ ભ્યાહીની વાત અને માતાજી એ સંધણને પાછી લાવ્યા ઠેઠ કસમાંથી. જુઓ માતાજીના પ્રગટ પરચા કેવા છે. સાયલાની દેવીમાં મેલડી હાજરા હજૂર છે.